તો હાલારની મુલાકાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 24 અને 25 ફેબ્રુઆરીએ પધારી રહ્યા છે. ત્યારે જામનગર સર્કિટ હાઉસ ખાતે તારીખ 24 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદીના રાત્રિ રોકાણના પગલે તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ આજથી શરૂ કરી દેવાઈ છે. તારીખ 24 ફેબ્રુઆરીના રોજ જામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણના પગલે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા આજે સર્કિટ હાઉસ ખાતે અને જામનગર એરફોર્સ કે જ્યાં પીએમ મોદીનું હવાઈ ઉતરણ થવાનું હોય અને ત્યાંથી સર્કિટ હાઉસ સુધીના માર્ગ પરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સર્કિટ હાઉસના જુદા જુદા વિભાગોની રાજકોટ રેન્જ આઈજીએ મુલાકાત લીધી અને પીએમના કોન્વે કાફલાના રૂટનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. માનનીય વડાપ્રધાનશ્રીનો જે જામનગરના વિઝિટ છે, આ વિઝિટ માટે આજ રેન્જ આઈજી સાહેબ શ્રીની અધ્યક્ષતામાં આજ જે આખો રૂટ છે, આખા રૂટનું અમે લોકો પેદલ ચાલી અને સર્વે કર્યો છે અને રેન્જ આઈજી માનનીય રેન્જ આઈજી તરફથી ઘણી બધી અમે લોકોને જે સૂચના મળી છે, આ સૂચના આધારિત અમે લોકો આગળ વધીએ અને જે આપણે અહીંયા રાત્રિ રોકાણનો પ્રોગ્રામ છે, આ પ્રોગ્રામ માટે આખી જે પોલીસ છે, પોલીસ અલગ અલગ વસ્તુ કરી રહી છે. માનનીય વડાપ્રધાનશ્રીનો રાત્રિ રોકાણનો કાર્યક્રમ અહીંયા છે અને બીજા જે પણ કોઈ નવા કાર્યક્રમ એડ થશે આના સંદર્ભે તમે લોકો આજ આખી જે LCB, SOG અને માનનીય રેન્જ આઈજી સાહેબ શ્રી સાથે આખા રૂટનો અમે લોકો વિઝિટ કર્યો છે અને રૂટ પર જે જે પ્રોબ્લેમ છે યા જે જે બીજી બધી વસ્તુ છે આનું આખું અમે લોકો એનાલિસિસ કરી અને આગળના જે 2-3 દિવસ છે અમે બધી વસ્તુને ઉપર કામગીરી કરીશું.